પચીસ
25 ને 6 31 31 માં 5 એડ કરી દેવાના 36 37 37 39 40 49 50 51 માં 53 54 54 ને 10 થાય 64 61 એટલે 63 64 65 66 67 68 69 70 71 71 71 ને 5 76 73 74 79 80 81 ઓકે 822 સરવાળો આવ્યો ખાસ ધ્યાન રાખવાનું છે સરવાળામાં દાખલા સૂત્ર બધાને આવડશે સરવાળો બધાય આવડશે પણ સરવાળો મોટો હોય એટલે એમાં મિસ્ટેક થાય છે જો ડાયરેક્ટ ભૂલ પડતી હોય તો આપણે ઉભું કરી કરવાનો સરવાળો પણ સરવાળામાં ભૂલ ના પડે ખાસ ધ્યાન રાખવાનું આ ભાગાકાર કરીએ તો 15 5 75 15 6 90 આ કેટલા છે 82 આ છે 15 15 5 75 80 75 છે કેટલા વધે 7 બરોબર 7 અહીંયા 7 મૂકવાનું 72 થઈ જાય 15 5 75 15 2 30 15 3 40 15 6 60 એ કેટલા હતા 15 5 75 7 વધ્યા હતા બરોબર એ થયા હતા 72 15 6 60 એટલે 12 વધ્યા એટલે આનું શું થઈ જશે પોઈન્ટ પછી 0 15 ના ગળે બાર ના આવે એટલે થઈ જાય 120 15 ભાગ્યા 120 તો આવડે ને 15 ઈઠા 54.8 આટલું સાચું આવું જોઈએ 54 બરોબર પાછળનું જે હશે એ ચાલશે ક્લિયર હવે આગળ સુધી આપણે મધ્યસ્થ મધ્યકમાં ધ્યાન રાખવાનું કે આગળના બે આંકડા છે કમ્પ્લીટ આવા જોઈએ પોઈન્ટ પછી એક બે પોઈન્ટ આગળ પાછા થશે તો ચાલશે પણ આગળનું તો કમ્પ્લીટ જ જોઈશે બરોબર તો જ માર્ક મળશે પછી આગળ હવે સુધી આપણે મધ્ય મધ્યસ્થ એટલે શું સૌથી પહેલા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની પછી જે વચ્ચે આવે મધ્યસ્થને કહેવાય મધ્યસ્થ બરોબર ડાયરેક્ટ થઈ આપણે જોવાનું ચડતા ક્રમમાં ગોઠવીએ એ સંખ્યા યુગ્મ છે કે અયુગ્મ યુગ્મ હોય તો અલગ સૂત્ર આવશે અને અયુગ્મ હશે તો અલગ આવશે સૌથી પહેલા આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ લખીએ ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી નાની સંખ્યા 39 બરોબર થોડી થોડી સ્પેસ રાખવાની એટલે વચ્ચે એક અધૂર રહી જાય તેને આપણે એડ કરી શકીએ 39 પછી 40 છે 40 છે બે વખત હવે જોઈ લેવા 41 45 જોઈ લઈએ બરોબર 45 એક જ વખત છે ઓકે 45 સુધી કોઈ સંખ્યા દેખાય છે ડાયરેક્ટ 46 સંખ્યા હોવાથી એનું સૂત્ર થશે એમ બરાબર એમ પ્લસ 1
રોકણ એની જગ્યાએ આપણે 15 ફિક્સ સ્ટેપ રાખ્યું છે બરાબર કારણ કે આ બધું આવશે ને જો એની જગ્યાએ આપણે 15 મૂકી દઈએ તો 15 ને 1 16 16 ભાગ્યા 2 16 ભાગ્યા 2 કેટલા થશે 8 એટલે 8 નું અવલોકન ક્યાં જોવાનું આમાં જોવાનું નથી જે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું એમાં 8 નું જોવાનું અને છેદમાં આવશે 2 2 5 10
અહીંયા પણ 2 5 10 એટલે અહીંયા શું આવે 5મો અવલોકન અહીંયા આવશે 6મો અવલોકન અને એના છેદમાં 2 અહીંયા મધ્યસ્થ m આપેલો છે લખતું જવા બરાબર ઓલરેડી આપેલો છે મધ્યસ્થ m બરાબર 63 એટલે m લખો અને નીચે 63 લખતું જવા એટલે શું બને 63 બરાબર 5મો અવલોકન પ્લસ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 4 માહિતી આપેલી છે અને એનો બહુલક આપણે શોધવાનો છે આમાં ખાલી શું શોધવાનું છે બહુલક આપણે માહિતી લખી નાખીએ પહેલા 14 25 14 28 18 17 18 14 23 22 22 અને 18 ફરીથી માહિતી જોઈ લઈએ આપણે 14 25 14 28 18 17 18 14 23 22 14 ને 18 આનું શું શોધવાનું છે બહુલક તો બહુલકમાં સૌથી પહેલા માહિતીને શેમાં ગોઠવવાની ચડતા ક્રમમાં માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી પહેલા નાની સંખ્યા દેખાય છે 14 કેટલી વખત છે 4 વખત 14 પછી 17 પછી 18 18 પછી 19 કે 20 નથી બરોબર ડાયરેક્ટ 22 23 25 અને 28 તો અહીંયા જોયું આપણે આ કેટલી વખત છે 3 વખત 14 છે 4 વખત બરાબર બાકી બધું તો કેટલી વખત છે 1 વખત જ છે 18 3 વખત અને 14 4 વખત તો સૌથી વધારે સંખ્યા કઈ થઈ 14 તો લખવાનું કે અહીં 14 એ 4 વખત છે એટલે એનો બહુલક કેટલો થશે 14 બરાબર નીચે લખવાનું
આ રહ્યું તમારું આજનું